हेलो विद्यार्थी मित्रों, आज आपणे धोरण 5 चेप्टर 13 गुणाकार अने ભાગાકારની રીતોમાં ભાગ 8 જોઈશું। મે વર્તમાન પત્રમાં જોયું કે અલગ અલગ કોન્ટ્રાક્ટરોના કામ કરવાનો મહેનતાણાના દર જુદો જુદો હોય છે। વર્તમાન પત્રમાં કોન્ટ્રાક્ટર અને તેનું મહેનતાણું દરરોજ જે કારીગરોને ચૂકવવામાં આવે છે તે અલગ અલગ હોય છે। કોન્ટ્રાક્ટર એ એક દિવસનું 285 રૂપિયા મહેનતાણું ચૂકવે છે, કોન્ટ્રાક્ટર બી 267 રૂપિયા ચૂકવે છે, કોન્ટ્રાક્ટર સી 237 રૂપિયા ચૂકવે છે અને કોન્ટ્રાક્ટર ડી 279 રૂપિયા ચૂકવે છે। આ કોષ્ટકમાં ચાર કોન્ટ્રાક્ટરે નક્કી કરેલ દૈનિક મહેનતાણું દર્શાવેલ છે। ચાર કોન્ટ્રાક્ટરનું નક્કી કરેલું મહેનતાણું દર્શાવેલું છે। કયો કોન્ટ્રાક્ટર સૌથી વધુ દૈનિક મહેનતાણું ચૂકવે છે? તો આ ચાર કોન્ટ્રાક્ટરમાં સૌથી વધારે મહેનતાણું ચૂકવતું હોય એવો કોન્ટ્રાક્ટર કયો છે? તો કોન્ટ્રાક્ટર ડી। કયો કોન્ટ્રાક્ટર સૌથી ઓછું દૈનિક મહેનતાણું ચૂકવે છે? તો સૌથી ઓછું મહેનતાણું ચૂકવતો હોય સોરી સૌથી વધુ મહેનતાણું 285 છે એ કોન્ટ્રાક્ટર એ ચૂકવે છે। સૌથી ઓછું મહેનતાણું 237 છે જે કોન્ટ્રાક્ટર સી ચૂકવે છે। તુલસી, 8 અઠવાડિયા સુધી કોન્ટ્રાક્ટર બી ને ત્યાં કામ કરે તો તેને કેટલા રૂપિયા મળે? તો એક અઠવાડિયાના દિવસ કેટલા? 7। તો 8 અઠવાડિયાના દિવસ કેટલા થાય? તો 8 × 7 બરાબર કેટલા થશે? 56। તો 56 દિવસ કામ કરે તો 56 દિવસ તે કોન્ટ્રાક્ટર બી ને ત્યાં કામ કરે તો એક દિવસના એને કેટલા રૂપિયા મળે છે? 267। તો 56 દિવસના કેટલા મળશે તે શોધવું હોય તો શું કરવાનું? ગુણાકાર, જે જવાબ આવે એટલા એને 56 એટલે કે 8 અઠવાડિયા સુધીના પૈસા મળે, તેને 14,952 રૂપિયા મળે। તુલસીનો પતિ 2.1 દૂતીયાંશ એટલે કે 2 મહિનો આખા અને 1 અડધો મહિનો એટલે કે શું થયું? 2.5 મહિના સુધી કોન્ટ્રાક્ટર એને ત્યાં કામ કરે તો તેને કેટલા રૂપિયા મળે? સૌ પ્રથમ તો પહેલા આપણે 2 એટલે 2.5 મહિનાના દિવસ કેટલા થાય તે આપણે જોઈએ। તો પહેલા તો 2 મહિનાના 1 મહિનાના 30 દિવસ તો 2 મહિનાના કેટલા થશે? 60 અને 1/2 મહિનાના 15 તો 60 + 15 બરાબર કેટલા થશે? 75। તો એ કુલ કેટલા દિવસ કામ કરે તેમ થાય? તો 75 રૂપિયા। કયા કોન્ટ્રાક્ટરને ત્યાં? કોન્ટ્રાક્ટર એને ત્યાં કામ કરે છે તો કોન્ટ્રાક્ટર એનું મહેનતાણું કેટલું છે? 285 × 75 તો કેટલું થશે? 21,375। 9 અઠવાડિયા સુધી કોન્ટ્રાક્ટર સીને ત્યાં કામ કરવાને બદલે કોન્ટ્રાક્ટર ડીને ત્યાં કામ કરે તો કેટલા રૂપિયા વધારે મળે? સૌ પ્રથમ તો પહેલા આપણે સી અને ડી માંથી કોનું મહેનતાણું વધારે છે? ડીનું। તો 279 એટલે ડીના મહેનતાણામાંથી સીનું મહેનતાણું બાદ કરીએ તો કેટલા રૂપિયા વધારે મળે છે? તો 279 માંથી 237 બાદ કરીએ તો 42 રૂપિયા વધારે મળે। આ 42 રૂપિયા વધારે મળે જો 9 અઠવાડિયા અથાર્થ એટલે કે આ 9 અઠવાડિયાના દિવસ ગણીએ તો 9 × 7 = 63 તો 42 × 63 કરીએ તો આપણને ખબર પડી જશે કે 42 રૂપિયા વધારે મળે અને 63 દિવસ સુધી કામ કરે તો 42 × 63 કરીએ તો 2,646 રૂપિયા તેને વધારે મળે। સમજ પડી?